હેલો, કેમ છો બાળ મિત્રો? મજામાં ને? હા, હું પૂજા ચૌહાણ સનફ્લાવર ગુજરાતી માધ્યમિક શાળા તરફથી ઓનલાઈન લેક્ચર્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે પાઠ 2 પર્વતતારા ભણવાના છીએ, બરાબર? જે કાવ્ય છે ચેપ્ટર 2 પર્વતતારા, બરાબર? હવે આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 ચબુતરો એના વિશે શીખી લીધું હતું, બરાબર છે? હવે આપણે ચેપ્ટર નંબર 2 પર્વતતારા કાવ્ય વિશે જાણવાનું છે. તો સૌ પ્રથમ આપણે તેના કવિ વિશે જાણી લઈએ. તો કવિ છે સુરેશ દલાલ. હવે સુરેશ દલાલની થોડીક ટૂંકમાં માહિતી હું તમને આપું છું, બરાબર છે? તમને યોગ્ય લાગે તો તમે એને નોટ ડાઉન કરી લેજો. આપણે એક્ઝામમાં ક્યાંય પૂછાતી નથી, પણ આપણા નોલેજ માટે છે, બરાબર? ચલો, હવે કવિનું નામ શું છે? સુરેશ દલાલ. તેનો જન્મ 11મી તારીખ ઓક્ટોમ્બર અને 1932માં થયો હતો. 11 ઓક્ટોમ્બર 1932માં. જિલ્લો છે થાણ અને રાજ્ય છે મહારાષ્ટ્ર, બરાબર? ગુજરાતના નથી. સુરેશ દલાલ છે એ મહારાષ્ટ્રના છે. હવે સુરેશ દલાલ છે એને એકાંત, પછી અસ્તિત્વ, ઘટના આવા બધા કાવ્યો એને લખેલા છે, બરાબર? ફરી એકવાર બોલું છું, એકાંત, અસ્તિત્વ અને ઘટના આ બધા કાવ્યો કોને લખ્યા છે? સુરેશ દલાલે. હવે આ કવિને રણજીતરામ સુવર્ણચંદ્ર સાહિત્ય, બરાબર, રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો છે અને સાહિત્ય અકાદમી એવોર્ડ, આ બે જાતના એને એવોર્ડ્સ પણ મળેલા છે, બરાબર? હવે મૃત્યુની વાત કરીએ તો 10મી તારીખ ઓગસ્ટના 2012 આ એનું મૃત્યુની તારીખ છે. હવે આપણે વાત કરીએ આપણા કાવ્યની. તો પહેલા આપણે આ ઉપરની માહિતી વાંચી લઈએ. આ સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે. અહીં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. બહુ સરસ કાવ્ય આપેલું છે તમને અહીંયા. આજે આપણે અડધું ભણીશું અને અડધું બીજા લેક્ચરમાં, બરાબર છે? વાત કરીએ. પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. જુઓ, પહેલી પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે? કે પર્વતમાં ઈશ્વરના ખભા દેખાય છે. કવિને પર્વતમાં ઈશ્વરના ખભા દેખાય છે અને સરોવર એટલે કે કુદરતી રીતે બનેલું સરોવર, અથવા તો આપણે એમ કહી શકીએ કે નાનકડું તળાવ. અહીંયા લખી નાખવું તમારે તળાવ. તો તળાવ છે એમાં ઈશ્વરની આંખો દેખાય છે કવિને. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. હવે હું તને ક્યાંક ક્યાંક ને ક્યાંક અલગ અલગ રૂપમાં જોઉં છું. પર્વત છે તો એમાં તારા ખભા દેખાય છે, સરોવર છે એટલે કે તળાવ છે તો એમાં ઈશ્વરની આંખો દેખાય છે. હે ઈશ્વર, તું બધી જગ્યાએ છે, તું મને અત્ર તત્ર સર્વત્ર બધે જ દેખાય છે. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત. સરસ વાત કરે છે પાછી અહીંયા કવિ કે દરિયો તો કેટલો વિશાળ હોય, બરાબર છે ને? દરિયો તો બહુ જ વિશાળ હોય, એનો તો અંત જ ન હોય. તો દરિયાની જેમ ઈશ્વરનું હૃદય પણ ખૂબ જ વિશાળ છે, બરાબર? અહીંયા કવિ શું કહે છે કે હે ઈશ્વર, તારું હૃદય દરિયાની જેમ ખૂબ જ વિશાળ છે અને વૃક્ષ છે એમાં તારી વાતો સમાયેલી છે.
મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડી યાત. હવે એમ કહે છે અહીં કે મેઘધનુષ્યના જે રંગો છે, બરાબર છે, એવી ઈશ્વરની સુંદરતા છે. મેઘધનુષ્ય કેટલું સુંદર હોય, એમાં અલગ અલગ રંગો સમાયેલા છે, એમ ઈશ્વર પણ એકદમ રળિયામણું છે, એકદમ સુંદર લાગે છે. હવે આગળ શું કહે છે, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. ફરી અહીંયા સરસ વાત કરે છે કે તું, પહેલાં આપણે આ કડી સમજી લઈએ કે તું તરણાનો તારણહારો, એટલે કે તું સામાન્યમાં સામાન્ય જીવ છે એને પણ તારી શકે એવો છે, એટલે કે એને ઉગારી શકે એવો છે, બરાબર છે. ઝરણાનો તું નાદ, એટલે કે ઝરણામાં સુંદર સુમધુર અવાજ આવે છે એવો તારો અવાજ છે. અને કુદરતે બધા ફૂલને અલગ રંગ અને સુગંધ આપેલું છે, બરાબર, એ પણ તારી જ સોગાત, એટલે કે તારી જ દેન છે, કે જે ફૂલની પાસે સુગંધ છે એ પણ તારી જ આપેલી બક્ષિસ છે. હે ઈશ્વર, તું કણ કણમાં સમાયેલો છે, બરાબર છે. ત્યાર પછીની પંક્તિ, સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે, અહીંયા અહીં આગિયા ભમરા. હવે એમ કહે છે કે તારી લીલાઓ પણ કેટલી નિરાલી છે, અલગ છે. સિંહ ક્યાં, સિંહ અને વાઘ જેવા જંગલી પ્રાણીઓ બનાવેલા છે, બરાબર છે, એને જન્મ આપેલો છે, તો ક્યાંક વળી કોયલ, બુલબુલ ને પતંગિયા જેવા સુંદર મજાના, કે આપણે જોવા ગમે અને જોતા જ રહીએ, એનો અવાજ પણ સાંભળતા જ રહીએ એવું લાગે, તો ક્યાં સિંહ અને વાઘ છે, બરાબર છે, જંગલી પ્રાણીઓ છે, તો ક્યાં કોયલનો મીઠો અવાજ, બુલબુલ, પતંગિયા, તમરા, બરાબર છે, કેટલું અલગ લાગે છે આ બધું. હવે આ સૂર્ય, ચંદ્ર, તારા અને આકાશ, આ બધી તારું, આ બધું છે, આ બધું તારું જ તો સર્જન છે, બરાબર છે. કવિ શું કહે છે કે સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, આ બધી તારી જ તો દેન છે, આ બધું તારું જ તો સર્જન છે. અત્ર તત્ર સર્વત્ર બધે તું સમાયેલો છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ કાવ્ય ભણશું, બરાબર છે. કાલે હું તમને ફરી આટલું રિવિઝન કરાવીશ અને પછી આપણે અડધું કાવ્ય બાકી છે, હજી ચાર પંક્તિઓ, તે પૂર્ણ કરશું, બરાબર છે. આજના દિવસમાં આપણે આટલું જ કાવ્ય સમજવાનું છે. તમારે પણ ઘરે કાવ્ય વ્યવસ્થિત રીતે સમજવાનું છે અને ન આવડે શબ્દો ટીક કરવાના છે, અને સ્કૂલે આવો ત્યારે ફરી મને પૂછી લેવાનું છે. આમાં અઘરા લાગતા શબ્દ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને અલગ આપીશ, બરાબર છે. ચલો બાય.